હાલમાં રાજ્યમાં જનતા તરફથી મહાનગરપાલિકાઓને લઈને ઘણી ફરિયાદ ઉઠી રહી છે ત્યારે જનતાની ફરિયાદોને લક્ષ્યમાં રાખીને રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરમાં મહાનગરપાલિકાનું સરપ્રાઇઝ ચેકિંગ કમિશનર દ્વારા વહેલી સવારે હાથ ધરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે કમિશનરે મુખ્ય વિવિધ શાખામાં તપાસ હાથ ધરી આ દરમિયાન ઘણા કર્મચારીઓ ગેરહાજર પણ જોવા મળ્યા જેની કમિશનરે નોંધ લીધી હતી ભુજ નગરપાલિકાની સામાન્ય સભા યોજાવાની હતી પરંતુ સત્તાપક્ષ સમયથી મોડા આવતા વિપક્ષે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો જોકે ત્યારબાદ મોડેથી સામાન્ય સભા શરૂ કરવામાં આવી તો આ સામાન્ય સભામાં સત્તાપક્ષના કેટલાક નગરસેવકો પણ હાજર ન રહેતા ભુજ નગરપાલિકાના પ્રમુખે ખુલાસો કરતા કહ્યું કે લગ્નગાળા હોવાથી નગરસેવકો હાજર ન હતી જોકે ક્યાંક ને ક્યાંક સત્તાપક્ષમાં જૂથવાદ ચાલી રહ્યો હોવાની વાતે પણ જોર પકડ્યું છે હા આજે અઢાર અગિયાર બે હજાર ઓગણીસના દિવસે સમય સાડા અગિયાર વાગ્યાનો સામાન્ય સભાનું મિટિંગ હતો સૌપ્રથમ તો એ લોકોએ ગયા સોમવારે અગિયાર તારીખે મીટિંગનું મોકલાવ્યું હતું કાગળ પણ ખબર નહીં એ લોકોના પોતાના જૂથમાં જ બધું સત્તા પક્ષમાં વિવાદ ચાલે છે એના લીધે એ લોકોએ અઢાર તારીખે મૂક્યું અને આજે સાડા અગિયારનો ટાઈમ હતો છતાં પણ એ લોકો કોઈ સમયસર પહોંચ્યા ન હતા પોતે નગર અધ્યક્ષ પણ ન હતા તો એ લોકોનો આપણને સમજું શું જે ભુજની જનતાએ એ લોકોને ખોબાએ ખોબા મત ભરીને આપ્યા છે તો આ પ્રજાના વિકાસનું કામ એ લોકોને કરવું નથી વિપક્ષની મહિલાઓ અને જે લોકો છોકરાઓના સ્કૂલ ટ્યુશન અને જે આ બધા રોગચાળો ફેલાઈ રહ્યો છે છતાં પોતાનો સમય કાઢી અને સમયસર આવે છે અને એ લોકોને ખોબે ખોબા મત ભરીને સત્તાએ આપ્યા છે તો એ લોકોને કામ નથી કરવું ભુજના વિકાસને સામાન્ય સભા એને બહુ એટલું ખાસ મોડું નહોતું થયું હું આવી પણ ગઈ હતી પણ ત્યારે વિપક્ષવાળા બધા નીચે ઉતરી ગયા હતા એટલે એને વોકઆઉટ કર્યું એવું ના કહી શકાય કેમ કે સામાન્ય સભા શરૂ થાય એના પછી જો એ નીકળે તો એને વોકઆઉટ કહેવાય